राहुल गांधी आज ईडी में पेश थे आज विषय पर अपनी साथ बातचीत करने अत्यारे सुखराम राठवा विपक्ष नेता उपस्थित है। सुखराम भाई शू कहो आप जी रीते राहुल गांधी पर केस कर आज ईडी में एमनी पेशी है आमा देखीती रीते भारतीय जनता पक्षवाला कांग्रेस ने केम डेमेज करव कांग्रेस वड़ा ने ईडी समक्ष बोलावी ने गामडामा काम करतो कांग्रेस नो जे मजबूत मानस छे एनु मनोबल केम तोड़वू आ भारतीय जनता पक्ष ने आ चाल छे अने एना भाग रूपे ज ज्यां ज्यां कांग्रेस ना कार्यकरो आजे भेगा थवाना तो एमने पकड़ीने पूरी देवाना केम के ज्यारे पण कंईक थाय त्यारे हारे घड़िए पूरी दे एटले कूकनो कोई कार्यकर हिम्मत हारी जाए हिम्मत ना हारी जाए तो एमनो जे भाजपनी पोल छे એ પોલ બહાર પડી જાય અને એટલા માટે જ આજે આ થઈ રહ્યું છે। હું આ ઈડી સમક્ષ ભારતીય જનતા પક્ષના ઈશારાથી ઈડી કામ કરી છે। મારો સ્પષ્ટ આક્ષેપ છે કે ઈડીનો દુરુપયોગ થઈ રહ્યો છે અને એ દુરુપયોગ થતો અટકાવવો જોઈએ અને એના માટે સર્વ પક્ષોએ સાથે મળીને રાષ્ટ્રપતિને આની વાત પહોંચાડવી જોઈએ। આ પહેલા જ્યારે યુપીએ ની સરકાર હતી ત્યારે બીજેપી આવો આરોપ લગાડતી હતી કે સીબીઆઈ નો ને ઈડી નો ઉપયોગ કરવામાં આવે છે, હવે જ્યારે સરકારમાં બીજેપી છે ત્યારે કોંગ્રેસ આવો આરોપ લગાવી રહી છે। અમાર રાહુલજી આ પ્રકરણમાં આવે છે જ ક્યાં આવે છે? નથી આવતા તો ઈડી સમક્ષ એમને બોલાવ્યા છે, એના પરથી સ્પષ્ટ થાય છે કે અમારા સૌના લાડીલા નેતાને બોલાવીને ઈડી પૂછપરછ કરે તો નાનો માણસ છે કોઈક નાનો ધંધો કરતો હોય તેવાનું મનોબળ તોડવા માટેના આ અથાગ પ્રયત્નો ભારતીય જનતા પક્ષ ઈડીનો સીબીઆઈનો બધાનો ઉપયોગ કરવાની આ ચૂંટણી આવે ત્યાં સુધી આ ધંધો એમનો ચાલવાનો 2022નું ગુજરાતના ઇલેક્શનમાં આને મુદ્દો બનાવશે કોંગ્રેસ? જરૂર પણ તો બનાવીશું, હમણાં તો એવું લાગતું નથી કે અમે બનાવીએ, પણ સાચું કહું તો હું કાયમ માટે કહેતો આવ્યો છું 2022ની ચૂંટણી તમે આ સમાચાર થકી માધ્યમ થકી એમને પહોંચાડજો કે 2022ની ચૂંટણી ભારતીય જનતા પક્ષની નહીં હોય કોંગ્રેસની હશે અને કોંગ્રેસ શાસનમાં આવશે। તો આ તા સુખરામ રાઠવા જેમનું કહેવું છે કે કોંગ્રેસ શાસનમાં આવશે। કેમેરામેન ઉજ્જવલ સાથે ગોપી ગાંગર, ગુજરાત તક, અમદાવાદ।